कच्छ જિલ્લાના રાપર તાલુકાના માર્ગ અને મકાન વિભાગથી બનાવેલા રાજ્ય સરકાર દ્વારા બનાવેલા અને સ્ટેટના માર્ગોની હાલત બિસ્માર જોવા મળી રહી છે. તે પણ 15 જેટલા માર્ગોની હાલત બદતર જોવા મળી રહી છે, જેથી કરીને વાહન ચાલકો અને દર્દીઓને પડી રહી છે. હાલાકી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનોના પાટા તૂટી જવાની પણ ઘટના બની રહી છે. ઉબડખાબડ અને ઊંટ સવારી જેવા આ રોડના કારણે લોકોને પરેશાન થઈ રહ્યા છે. નાણાં અને સમયનો પણ લોકોનો વ્યય થઈ રહ્યો છે. ત્યારે મહત્ત્વના સમાચારની વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લાના રાપર તાલુકાના માર્ગ અને મકાન વિભાગ, બાંધકામ વિભાગ, રાજ્ય સરકારના માર્ગોની હાલત બદતર અને બિસ્માર જોવા મળી રહી છે, જે આપ દ્રશ્યમાં નિહાળી રહ્યા છો. ધણી ધોરી વગરના વાગડ વિસ્તારમાં આવેલા રાપર તાલુકામાં આવેલા અનેક માર્ગો જે છે કે જે રાજ્ય સરકાર હસ્તકના માર્ગો છે અને માર્ગ અને મકાન વિભાગના હસ્તકના અને સ્ટેટ માર્ગના પણ આ માર્ગો જોવા મળી રહ્યા છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગની ભચાઉ કચેરી હસ્તકના આવેલા 15 જેટલા માર્ગોની હાલત બદતર જોવા મળી રહી છે, ઉબડખાબડ જોવા મળી રહી છે. જેમાં ગાગોદર, કીડિયાનગર, ભચાઉ, ખારોઈ, રાપર, આડેસર, વરણો, ફતેહગઢ, આડેસર સહિતના લગભગ 15 જેટલા હાલ રોડની હાલત બદતર જોવા મળી રહી છે. એકદમ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. લોટ લાકડા અને પાણી પણ ન હોય તેવા આ રોડ જોવા મળી રહ્યા છે. ગાગોદર, કીડિયાનગરના માર્ગ પર તો ઠેર ઠેર ખાડા પડી ગયા છે. ઉબડખાબડ રોડ છે. ડામરનું તો કોઈ નામું નિશાન જ જોવા મળી રહ્યું છે, રહ્યું નથી. ત્યારે હાલ કોરોના કાળમાં લોકોને સારવાર માટે નજીકની ગાગોદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, પરંતુ આ બિસ્માર હાલતમાં રહેલા માર્ગ અને મકાન વિભાગની આ બેદરકારીના કારણે મોટરસાઇકલ પર પણ 12 કિલોમીટરનો રસ્તો કાપતા 1 કલાક લાગે છે, અને તે પણ ઉબડખાબડ. જો ડિલિવરી હોય તો મહિલાની ડિલિવરી ત્યાં 108માં જ થઈ જાય તેવી પરિસ્થિતિ પામે તેવા આ માર્ગો જોવા મળી રહ્યા છે. એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોને કેટલો સમય લાગે તે તો સમય જ બતાવે, પરંતુ એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનોને પણ ખૂબ જ સમય અને નાણાંનો વ્યય થઈ રહ્યો છે. આ માર્ગ પર છેલ્લા 3 વર્ષથી બિસ્માર હાલતમાં છે આ 15 જેટલા માર્ગો. ત્યારે રાપર બાંધકામ કચેરીની પણ આ અંગે રજૂઆત કરવામાં આવી છે. ત્યારે રાપર બાંધકામ કચેરી કહે છે કે ભચાઉ કચેરીએ જાઓ, અને ભચાઉ કચેરીએ રજૂઆત કરવામાં આવે છે ત્યારે કહેવામાં આવે છે કે રાપર જાઓ. આમ ભચાઉ કચેરીમાં રજૂઆત કરવામાં આવે તો અરજી લઈ ફાઇલ કરી દેવામાં આવે છે. આમ નથી થતું રાપરમાં કામ કે નથી થતું ભચાઉમાં કામ, અને કાગળો માત્ર ફાઇલ જ કરી દેવામાં આવે છે. નથી રિપેરિંગ કામ કરવામાં આવતું કે નથી રિસર્ફિસિંગ કામ કરવામાં આવતું, પરંતુ કાગળ પર જ તે રિપેરિંગ કામ બતાવવામાં આવતું હોવાને પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હાઇવે પટ્ટીના લગભગ માર્ગો જે છે ભચાઉ કચેરી હસ્તકના આવેલા છે, પરંતુ કોઈ કર્મચારી કે અધિકારી ડૂકાતો જ નથી. રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ભચાઉ બાંધકામ કચેરી, માર્ગ અને મકાન વિભાગ, રાજ્ય હસ્તકના ઓરમાયુ વર્તનથી લોકો હવે તંગ આવી ગયા છે. જી હા, 15 જેટલા માર્ગો બિસ્માર જોવા મળી રહ્યા છે. જો આગામી દિવસોમાં આ માર્ગોને નવીનીકરણ કરવામાં નહીં આવે તો લોકોને આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે. માર્ગો તો બિસ્માર બની જ ગયા છે, પરંતુ ભચાઉ કચેરી હસ્તકના માર્ગ દર્શાવતું સાઇન બોર્ડ પણ લબડી પડ્યા છે. તો માર્ગોની સીવી સાથ ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જે માર્ગ ભચાઉ કચેરી હસ્તકના છે તે રાપર કચેરી હસ્તક કરવામાં આવે, અન્યથા આ માર્ગ તાત્કાલિક અસરથી વ્યવસ્થિત રીતે રિપેરિંગ કામ કરવામાં આવે, રિસર્ફસિંગ કામ કરવામાં આવે અને નવા ડામર રોડ બનાવવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે. હાલમાં તો રાપર તાલુકામાં આવેલા ભચાઉ હસ્તકના 15 જેટલા રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે, જેથી કરીને લોકોના નાણાં અને સમયનો થઈ રહ્યો છે વ્યય. ત્યારે તે તાત્કાલિક રિપેરિંગ કામ કરવામાં આવે યા તો નવીનીકરણ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે.